જય માતાજી. આજ મેં જા રહી હું સારંગપુર હનુમાન દાદાએ હમારા સોંગ લોન્ચ હોને વાલા હૈ તો હમને સબ ટીમકો સોચા ટીમને સોચા સોરી હો એસા મિસ્ટર કો જાતે આ સારી ટીમને સોચા કે એ સોંગ હમે સારંગપુર લોન્ચ કરના હૈ વહાં રિલીઝ કરના હૈ પહેલા સોંગ તો હમ વહાં જાતે હૈ હમ સારી ટીમ સાથ મેં જાતે હૈ તો મેં રેડી હો ચૂકી હું અભી ફોન આયેગા ગાડી આયેગી લેને કે લીએ પિકઅપ કરવા આવશે પિકઅપ કરવા તો મેં જા રહી હું મેરે દાદા સારંગપુર વાળા દાદા કે મંદિર કે ધામ આજે રામનવમી હૈ સબકો મેરા જય શ્રી રામ જય શ્રી રામ સબકા કલ્યાણ હો અને સબકી મનોકામના શુભ મનોકામના પૂર્ણ હો એવા મેરા આશીર્વાદ હૈ જય માતાજી હૈ સારંગપુર વાળા દાદા તો દસ મિનિટ ગાડી આ ગઈ હૈ સામને ગાડી પડી હૈ મેરે કો પિકઅપ કરને આઈ હૈ ચલો ગુડ બાય ટેક કેર નિકલ ચુકે હે સારંગપુર જવા માટે કેમ છો એ હે ટ્વિંકલ પટેલ સુપરસ્ટાર હમારી બેટી હિરોઈન હે ઉસકે મમા હે યસ તેરા નામ ક્યા બચ્ચે અયા હે હર્ષિત બહોત અચ્છા ડ્રાઈવ કર રહા હે પેટ મે પાણી ભી નહીં હલવા દેતે બહોત અચ્છા બચ્ચા હે યે હમારા હિન્દી હે બેટા સમજે યે હમારા બ્લોગ માં સુકુન મિલા હે ભૈયા બાપરે ઘડીક બાર ઉભરે તો કેવું થવા માંડ્યું એ છે જય વઢવાણી અને એની એન્ટ્રી પડે છે કામ એની મને હિન્દી ગુજરાત ચલો આવી જા જય વઢવાણી સુપરસ્ટાર આજે હનુમાન દાદા આજે અમારું સોંગ એટલે કે સારંગપુર વાળા હનુમાન દાદા રિલીઝ થઈ રહ્યું છે તો દાદીને તો તમે બેહદ પ્યાર આપો જ છો અમારા સોંગને પણ એટલો જ બેહદ પ્યાર આપજો ખૂબ સપોર્ટ આપજો અને જબરજસ્ત સોંગ છે જ્યાં જ્યાં દાદા દેખાય ત્યાં તે સોંગ લગાડી દેવા વગાડજો 100% જય હનુમાન દાદા બેટા હેલો આશી હેલો એ નટખટકાના હે હમારા અબ ફરી ગયો હાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હનુમાન દાદા જય માતાજી બોલો બેટા જય માતાજી જય માતાજી અમારા લોકો માટે બહુ જ બહુ જ બહુ જ દિલથી પ્રોડક્શન ના પેજ પર જાઓ સોંગને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો પ્લીઝ 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 ધીસ ઇઝ માય હાર્ટલી રિક્વેસ્ટ બીકોઝ હું ક્યારે આવી રીતે કહેતી નથી બટ આ સોંગ અમારા અમારા દિલના બહુ કરીબ છે ઇવન જયે બહુ જ મહેનત કરી છે આ સોંગ માટે સો ગાઈઝ પ્લીઝ ગો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ અને શેર કરજો આ સોંગને ખૂબ શેર કરજો તો બધા સુધી પહોંચી શકે થેન્ક યુ સો મચ આ સોંગમાં ઘણા બધા સારા સારા કેરેક્ટર્સ અમારી જોડે આ સોંગ માં દાદા માટેની જે ભક્તિભાવ છે માત્ર એ નથી દેખાડ્યું પણ દાદાના સાનિધ્યમાં ભક્તો ખરેખર કઈ રીતે ભક્તિભાવ પોતાની સેવા કઈ રીતે કરે છે એ પણ દર્શાવ્યું છે ખાલી દાદાની ભક્તિ થાય છે અહીંયા ભક્તો આવીને પોતાની મન્નતો માંગે છે પોતાની અરજીઓ અહીંયા આવીને મૂકે છે કેટલો ખર્ચો થશે શું પૈસા ઇન્વેસ્ટ થશે કંઈ પણ વિચાર્યું નથી બસ દાદા માટે બનાવી રહ્યા છો બનાવો એવું કહેવા વાળા અમારા દિલદાર પ્રોડ્યુસર સાહેબ રિતેશ માવાનીને હું સ્ટેજ ઉપર બોલાવીશ ક્યાં બાત હે તાળીઓના ગળગળાટ સાથે રિતેશભાઈને વધાવો અમારા ખૂબ એક્સપર્ટ કલાકાર અમારી સાથે જોડે છે જેમ કે જસી દાદી તમે અમને સોશિયલ મીડિયા ઉપર ઘણા ખરા સારા સારા ફેમસ વિડીયોઝમાં જોતા હશો તો એ અમારી જોડે છે આટલી ઉંમરમાં પણ આટલું એક્ટિવલી કામ કરવા વાળાનું આ એક લાઈવ એક્ઝામ્પલ આપણી જોડે છે તો બધા જ લોકોને નમ્ર વિનંતી છે કે દાદી માટે એક જોરદાર તાળીઓ સરસ મજાને એક્ટિંગ કરી દાદાને પ્રસન્નતા છે અને આપ સૌને વિનંતી છે કે આ ગીત એટલે આ એમનું જે ભજન છે વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી હનુમાનજી મહારાજે રામ કામ કર્યું એટલે જગતમાં પ્રસિદ્ધ થયું કે હનુમંત કાર્ય એનું કામ શું હતું કે રામને
બધાએ અહીંયા સાળંગપુર આવશે, દાદાઈ નું પ્રસન્ન થાય અને એના કાંઈ ઉપાધિક આજે હશે ને એ બધાએ ટોળી જાય, કારણ કે આ લોકો મહેનત બહુ કરી. દાદાના ચરણમાં પ્રાર્થના કરીએ.